What is marriage? दूध आएगा दूध दूध लाएगा प्लॉट नंबर 109 110 नीर एक्सक्लूजन प्राइवेट लिमिटेड कंपनी चालती थी लगभग 1995 थी। बधा वर्करो घना बदा 15-15-20 वर्ष थी नौकरी करता था। 2014 में कंपनी वर्क मालिके बंद कर दी थी। पछी कोई वर्तर आप्या वगर आज दिन सुधी वर्तर मळ्यु नहीं। अमे घणी बधी सरकारी ऑफिसोनी अंदर गया, धक्का खाधा अने अमारी रजूआत करी। लेबर कोर्टमांथी अमने अमारो केस अमे जीती गया। लेबर कोर्टमांथी बी वर्तर चूकवानो हुकम करी दीधो, तेम छतां बी अमे अमने कोई वर्तर मळ्युं नहोतुं। अने अमे घणा बधा ऑफिसोनी अंदर जईने थाकी गयेला हता। अने दरमियान में कमलेशभाई जे सामाजिक कार्यकर्ता छे अमने मळ्या अने एमनी आगेवानीमां अमे पाछा काम चालू कर्युं। अने पछी एमना थकी આજે 23/5 સીલ મારવાનો જે ઓર્ડર હતો તો સરકારી અધિકારીઓ મામલતદારશ્રી તરફથી અને TDOશ્રી તરફથી આવેલા અને અહીંયા આગળ અહીંયા એનું સર્વે કરી ગયા છે અને એવું કીધું કે માલિક હાજર નથી તો એમને એક વીકનું મુદત આપીએ અને એક વીક દરમિયાન પછી જો એ નહીં આવે તો પછી અમે સીલ મારીને એની જપ્તી લઈ લઈશું એવું અમને જાણ કરીને ગયા છે। એ સાહેબોએ સાથ સહકાર આપ્યો છે, એમનો પણ આભાર માનીએ છીએ। સાથે સાથે કમલેશભાઈનો ખૂબ આભાર માનીએ છીએ અમારા પૂરા કંપનીના વર્કરો તરફથી કે એમની આગેવાનીમાં બહુ સારું કામ થયું છે। બહુ ઓછા સમયમાં એમણે અમને આટલે સુધી લઈ આવ્યા છે અને સીલ મારવાની કામગીરીમાં એમનો ખૂબ મોટો ફાળો છે। અમે એમનો બી પુષ્કળ આભાર માનીએ છીએ અને આશા રાખીએ છીએ કે આવનાર દિવસોમાં અમને અમારું વળતર જેમ બને તેમ જલ્દી મળે। શું નામ તમારું? મારું નામ છે વિલ્સનભાઈ। આવેલું છું 109 110 નંબર। હવે જે 24/2 અમને એક આવેદનપત્ર આપ્યું હતું એનું સંધાનમાં આજ સરકારી અધિકારીઓ છીલ મારવાની તારીખ હતી આજે, તો મામલતદારશ્રી કલેક્ટરશ્રીના ડિપાર્ટમેન્ટમાંથી TDO અમારા ડિપાર્ટમેન્ટથી આવ્યા હતા અને એમને અમને ઘણો સાથ સહકાર આપ્યો, પણ માલિકને એક તક આપવાની એક તક આપી છે અને કંઈક ટૂંક સમયમાં 1-2 અઠવાડિયામાં જ એની મતલબ સીલ વાગી જશે। હા, અને એમને ઘણો અમને સાથ સહકાર મળ્યો છે સરકારી અધિકારીઓનો। તો અત્યારે છેલ્લા અમારા 7-8 વર્ષ સુધી માલિકો અમને બધાને ગોળ ફેરવ્યા છે। ઇવન કે મને એક હતું કોર્ટના બી ઓર્ડર છે એ પછી એ પહેલાં પણ અમને ઘણા રજૂઆત કરેલી છે। એક અમારે એક સાથે એક સામાજિક કાર્યકર્તા કમલેશભાઈ પરમારે પણ અમને ઘણો બધો સાથ સહકાર સપોર્ટ કર્યો છે અને હવે આવનારો દિવસમાં અહીંયા સિલવાક છે ને અમને એક વળતર મળી રહે અમને એ અમારી એક મોટી આશા છે અને આવા એક માલિકોને એક થોડી સજા બી થવી એ બી એક જરૂરી છે। આપનો પરિચય? યાકુબભાઈ આઈ મલેક પાદરા ખાતે જે GIDC છે ત્યાં આગળ આવેલ જે નીર એજ્યુકેશન કંપની નામની જે કંપની છે આ કંપની માટે અમે 24/2/2023ના રોજ એક આવેદનપત્ર કલેક્ટરશ્રીને આપ્યું હતું, સાથે સાથે મામલતદારશ્રી TDOમાં પણ આપ્યું હતું અને ટૂંક જ ગાળાની અંદર જે કહેવાય છે કંપનીના માલિકે જે 2012થી
જે હાલમાં પણ જે કેસ સાડ્યો અને ઘણા વળકરો વલકા મારી રહ્યા હતા, ગોલ ગોલ ભટકી રહ્યા હતા, પરંતુ આજ રોજ જે કહેવાય છે કે મામલતદારશ્રી સાથે સાથે TDO તમામ જાતના જે અધિકારીઓ અહીંયા આગળ ઉપસ્થિત રહી અને જે આજે સીલ મારવાની જે કાર્યવાહી હતી એને જે કહેવાય છે કે અહીંયા આગળ આવ્યા હતા, પરંતુ માલિક હાજર ન રહેતા આજે ફરીથી જે કહેવાય છે કે આવનારા ટૂંકાણ ગાળાની અંદર જે અમને એક નોટિસ આપી અને જે કહેવાય છે કે અમારો તમામનું જે કહેવાય છે કે જે એક રજૂઆત અમારી સાંભળી અને અમારું તમામનું મૌખિકમાં પણ નિવેદન લીધું, લેખિતમાં પણ નિવેદન લીધું અને આવનારા દિવસોમાં ચોક્કસથી આ કંપની સીલ મારી અને હું તો કલેક્ટરશ્રીને આપના મીડિયાના માધ્યમથી ખાસ અપીલ કરું છું કે આવા લેભાગુ જે કહેવાય છે માલિકો હોય છે જે પોતાનું જે વર્કરોનું ન વિચારતા હોય સાથે સાથે આ લોકોનો હક અને હિસ્સો ન આપતા હોય તો આવી કંપનીઓને તાત્કાલિક ધોરણે હરાજી કરવી જોઈએ અને હરાજી કરી અને આ લોકોનું જે પણ વળતર નીકળવું હોય એ આપવું જોઈએ તેવી અમારી માંગ સાથે આજે કલેક્ટરશ્રીએ પણ ખૂબ સરસ સાથ ને સહકાર આપ્યો, સાથે સાથે તમામ ઉચ્ચ કક્ષાના અધિકારીઓએ અમારો સપોર્ટ કર્યો તે બદલ હું તમામનો ખૂબ ખૂબ આભાર માનું છું અને આવનારા દિવસોમાં અમને વિશ્વાસ છે અને આશા અને એક અપેક્ષા છે કે આવનારા દિવસોમાં ચોક્કસથી આ લોકોને ન્યાય મળશે તેવી એક અમને જે આશા જાગી છે તે બદલ હું તમામનો ખૂબ ખૂબ આભાર માનું છું. આપનો પરિચય? પરમાર કમલેશ, સામાજિક કાર્યકર. હાજર ના હોય તો હવે એમનો પ્રશ્ન છે, પણ તમારી જે કામગીરી છે તમારે કરવાની જોઈએ અને આપણે નોટિસ ની વાત હતી કે ભાઈ નોટિસ એટલે સીલ મારવા માટેની નોટિસ, હવે એ હાજર હોય કે ના હોય તમારે તમારી ફરજ નિભાવવાની. વર્ષથી નીર એક્સ્યુઝન પ્રાઇવેટ લિમિટેડમાં નોકરી કરતા હતા અને કંપનીના છે અચાનક કંપની બંધ કરી દીધી છે અને 2016 કોર્ટે હુકમ કર્યો છે અને અમારે નાના આપવાનું નક્કી કરેલું છે, પણ હજુ સુધી છેલ્લા 9 વર્ષથી અમને કોઈ વળતર મળ્યું નથી. તો અમે આશા રાખીએ છીએ, અમે આવેદનપત્ર 24 કલેક્ટર સાહેબને આપ્યું છે, તાલુકામાં પણ આપ્યું છે, પણ અમને હજુ કંઈ ન્યાય મળ્યો નથી. તો અમને જલ્દીમાં જલ્દી ન્યાય મળે એવી અમે આશા રાખીએ છીએ અને અમારા કમલેશભાઈ પરમાર જે સામાજિક કાર્યકર છે એમણે અમને ઘણી મદદ કરી છે અને આજ રોજ 23/5/2023 રોજ કંપનીની સીલ મારવા અધિકારીઓ આવ્યા હતા, પણ કંપનીના માલિક હાજર ન હોવાથી એમને એક અઠવાડિયાની તક આપવામાં આવી છે. તો અમે આશા રાખીએ છીએ કે એક અઠવાડિયાની અંદર અમને વહેલામાં વહેલી અમારને ન્યાય મળે એવી આશા રાખીએ છીએ. શું નામ તમારું? મારું નામ ભૂપેન્દ્ર પરમાર, મેઘાકુઈ.